વિવાન જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં છું. પણ આજે આમ અચાનક આવવાનું થયું, ના ફોન કર્યો ના કોઈ જાણ કરી. વાત જ એવી હતી કે ફોનમાં થાય એમ નહોતી, એટલે મને થયું કે રૂબરૂમાં મળી આવું તમને. તમને કાંઈ તકલીફ તો નથી પડી ને? ના ના ના, કોઈ તકલીફ નથી પડી. હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા. અરે ના ના બેન, પછી ચા પાણીની વ્યવસ્થા કરજો. પહેલાં જે મુદ્દાની વાત છે એ વાત કરી લઈએ, હા પછી આપણે બધું વિચારીશું. એટલે હું કંઈ સમજી નહીં, તમે કહેવા શું માગો છો? મને પણ એ વાતની સમજ ન પડી કે તમે આ લગ્નની વાત એક વર્ષ ઠેલાવી દીધી. કોઈ કારણ તો હશે ને? વિવાન, એમાં એવું છે કે લગ્ન એક વર્ષ લાંબા ઠેલાવ્યા એની પાછળનું બીજું કોઈ કારણ નથી, પણ મારી નાની દીકરી દામિની છે. હા એ તો હું જાણું છું કે તમારી નાની દીકરી દામિની છે, તો શું? હા, મારી દીકરીનું કહેવું એમ છે કે જો આ લગ્ન એક વર્ષ પછી થાય તો વધારે સારું, ત્યાં સુધી એનું ભણવાનું પણ પતી જાય અને હા મીરાના લગ્ન પણ કરાવી નાખીએ. પણ રીચાબેન, પેલી કહેવત છે ને કે જાજો સમય સંબંધ અને રાંધેલું અન્ન, વધુ સમય ન રખાય નહીતર કંઈક ને કંઈક તકલીફ પડે, અન્ન બગડી જાય અને સંબંધમાં પણ તકરાર ઊભી થાય છે. તમારી વાત સાચી છે હિરલબેન, કે તમે જે કહ્યું એ બરાબર, પણ મારી દીકરી દામિની છે ને એ બહુ જ જીદ્દી છે, એ એમ પણ સગાઈમાં હાજર નથી. હવે જો અમે એની આ વાતનું પણ માન નહીં રાખીએ ને તો એના પપ્પા અને મારી સાથે સરખી રીતે વાત નહીં કરે. ને આમ જોવા જઈએ ને તો મને મારી દીકરીની વાત યોગ્ય લાગી કે ક્યાં એટલો જાજો સમય થવાનો છે, હજુ સગાઈને 4-5 મહિના થયા છે અને પછી લગ્ન એક વર્ષમાં, એટલે 1.5 વર્ષમાં તો આપણે લઈ જ લઈશું ને, એ વચ્ચે પણ ઘણા તહેવારો ને બધું આવે છે તો આપણે મળતા હળતા રહીશું, એટલે વાંધો તો નહીં જ આવે. પણ બેન, આ લાંબો સમય રાખો એના કરતાં ઘડિયા લગ્ન લઈ લો ને, એમાં શું છે કે આપણે પણ લોકોને જવાબ આપવા પડે. વાત સાચી તમારી કે તમારે જવાબ આપવા પડે ને અમારે પણ જવાબ આપવા પડે. પણ હિરલબેન જુઓ, મારી દીકરીનું એવું માનવું છે કે આ એનું છેલ્લું વર્ષ છે, તો આ વર્ષ દરમિયાન એ જેટલી રજાઓ મળે ને એમાં એ એની બેન સાથે અહીંયા રહી શકે, આવી શકે અને પછી એના બેનના લગ્ન હોય ને તો એને સારી રીતે માણી પણ શકે, એટલા માટે અમે લોકો એની વાત સાથે સહમત થયા. હું જાણું છું, પણ લગ્ન પછી પણ દામિની અને મીરા સાથે રહી શકે છે ને, અને અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે આટલો કરિયાવર આપો, આમ છે તેમ છે, એ પણ સમય, એ સમય ન હોય તો ચાલશે. અમને તમારી દીકરી ખાલી પહેરે લુગડે મોકલી આપો ને તોય ચાલશે, પણ સમયસર લગ્ન કરી આપો ને તો સારું. અરે અમારે અમારી દીકરીને લગ્નમાં બધું જ આપવું છે, અમને પહેરે લુગડે નથી મોકલવી. ભગવાનની દયાથી અમને ભગવાને એટલું તો આપ્યું છે કે અમે અમારી દીકરીને સારી રીતે સાસરે વળાવી શકીએ, એને કરિયાવરમાં આપી શકીએ. પણ જુઓ હિરલબેન, ખોટું જરાય ન લગાડતા, અમે લોકોએ અમારી દીકરીને સમજાવવાની કોશિશ કરી છે પણ એ સમજી નથી. પણ મને એવું લાગે છે કે તમારા ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત દામિનીનું ચાલતું લાગે છે. ના ના, એવું લાગે તો હું નરેશભાઈને વાત કરું. અરે ના ના, તમારે વાત કરવાની કોઈ જરૂર નથી, હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ. તમે કહ્યું છે તો એકવાર એને વાત કરીશ અને લગ્ન થોડા વહેલા લેવાય એવો પણ પ્રયત્ન કરીશ. પણ જુઓ, તમે બીજી કોઈ વાતને મન પર નહીં લેતા, અમે લોકો એટલો ટ્રાય કરીશું કે દામિની માની જાય અને લગ્ન થોડા વહેલા લેવાય. સારું, હું પણ આશા રાખું છું કે મારી મીરાઓ જલ્દી લગ્ન કરીને મારા ઘરે આવતી રહે. સારું સારું, તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. અરે ના ના, આ તો થોડુંક મારે કામ છે, લગ્ન પણ કદાચ વર્ષ પછી લેશો તો પણ ખરીદી કરતા મને થાક લાગી જશે, એટલે થોડી ખરીદી કરવાની થઈ છે તો હું એ ઘરથી આવું છું અને ફરીથી પાછા મળીશું. પણ બેન, તમે નરેશભાઈને વાત કરજો કે વહેલી તકે લગ્ન લેવાય.
સારું ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. દામિની એક મિનિટ. મને બોલો હવે શું નવું કેવું છે? શું નવા ગાવા દાવા લાવ્યા છો? કંઈ ગાવા દાવા નથી લાવ્યો. મને ખબર જ હતી કે તું આ રસ્તેથી જ જવાની છે અને એટલા માટે તારી રાહ જોઈને ઊભો હતો. હકીકતમાં મારે તારી સાથે એક વાત ક્લિયર કરવી છે. જીજાજી એક મિનિટ. શેના જીજાજી? દેવાંગ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું જાઉં? નહીં, હું આજે એમ નહીં જવા દઉં. માફી માગી રહ્યો છું. હકીકતમાં મારી ભૂલ હતી. એ દિવસે મેં રસ્તા વચ્ચે તમારી છેડતી કરી. હકીકતમાં કોઈ પણ બેન દીકરીઓ સાથે મારે આવું ન કરવું જોઈએ. અરે ગમે તેવી મજબૂરી હોય તો પણ મેં જે કાર્ય કર્યું હતું એ નીચલી કક્ષાનું કાર્ય હતું. પણ હા, હું વચન આપું છું કે હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય. પ્લીઝ તો અમારા લગ્નને નહીં અટકાવ ને. વચન એટલે પ્રોમિસ આપો છો ને મને? પ્રોમિસ? પણ તમને ખબર હશે ને કે પ્રોમિસ તૂટવા માટે જ બન્યા હોય છે. નહીં, હા પ્રોમિસ નહીં તોડું. અને જો એવું બનશે ને તો તું મને જે કંઈ પણ સજા આપીશ ને એ સજા ભોગવવા માટે પણ તૈયાર છું. હું કોણ છું તમને સજા આપવા વાળી? મારું તો કામ હતું કે તમને સાચા રસ્તે લઈને આવું. તમે જે કરતા હતા ને એ ખોટું હતું. હું હોય કે કોઈ બીજું હોય, ભગવાને તમને કોઈ એવો હક નથી આપ્યો કે તમે કોઈની સાથે એવો દુર્વ્યવહાર કરો. તમને ખબર છે જીજાજી, માણસના જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ હોય ને તો એ છે એની ઇજ્જત. એકવાર જ્યારે તમે ઇજ્જત ગુમાવી બેસો છો ને તો પછી તમે ગમે એટલું કરો, ગમે એટલા ઉપરથી નીચે પડો, પણ એ માણસની વેલ્યુ નથી રહેતી. એ માણસ જીવતી લાશ જેવો બની જાય છે. અને તમે પણ એવું જ કર્યું. જુઓ, હું ઈચ્છતી તો નથી, પણ છતાંય મારા બેન માટે હું તમને એક ચાન્સ આપી શકું. સાચેન, જો તમારો આભાર કેવી રીતે માનું એ શબ્દો જ નથી મારી પાસે. અને હકીકતમાં તો મેં જે કર્યું છે ઉપરથી હું તમારી માફી માગવાને લાયક પણ નથી. પણ એમ છતાંય કહેવાય છે ને કે માફી માગવાવાળા કરતાં માફી આપવાવાળો વધારે મહાન હોય છે. આજે ખરેખર તમે મને માફ કરીને જે મોકો આપ્યો ને એના ઉપરથી આ વાત સાબિત કરી બતાવી છે. શું જીજાજી, મારી બેનને તમારા ઉપર બહુ વિશ્વાસ છે, બહુ ટ્રસ્ટ કરે છે તમને. આંખ બંધ કરીને તમારા ઉપર વિશ્વાસ કર્યો છે, તમારી સાથે આખું જીવન વિતાવવા માગે છે એની ખુશીઓ માટે. હું તમને એક મોકો આપું છું, સુધરી જાઓ. અને કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક બીજો ચાન્સ ડિઝર્વ કરે છે, અને તમને સુધરવાનો એક મોકો તો મળવો જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે વાલિયા લૂંટારાને પણ વાલ્મીકિ થતા સમય લાગ્યો હતો. બસ એ જ સમય તમે મને આ મોકો આપીને આપી રહ્યા છો. પણ હા, હું પણ જે કંઈ પણ મેં કર્યું છે ને એ બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માગું છું. એટલે હવે પછી આવો રસ્તો ક્યારેય પણ નહીં અપનાવું. મહેનત કરીશ, ભલે ઓછું ખાઈશ, ટકનું કે બે ટકનું મળશે, પણ હા સુખેથી જીવન જીવવા માટેનો મને રસ્તો મળશે. પણ મને એક પ્રોમિસ જોઈએ છે. કઈ વાતનું પ્રોમિસ? બોલો ને. જે થયું એ બધું આપણા બંનેની વચ્ચે રહેવું જોઈએ, મારા દીદી સુધી કે મારા ફેમિલી સુધી. આ વાતને તમે ના પહોંચાડો ને કે એમની સામે ક્યારેય ના ખુલે ને તો વધારે સારું, કારણ કે એમની નજરમાં તમે ઘણા સારા છો. અને એ લોકોને પોતાના નિર્ણય પર દુઃખી થવું પડે, રિગ્રેટ થાય ને,
એ હું નથી કરવા માંગતી, એટલે અત્યાર સુધી જે થયું ને એ ચેપ્ટર હવે અહીંયાથી ક્લોઝ. હકીકતમાં તો આ વાત હું જ તમને કરવાનો હતો કે આ જે કે બંધ થઈ રહ્યું છે એ વાતની જાણ તમે ઘરે નહીં થવા દેતા, પણ ઠીક છે, તમે વચન માગ્યું છે તો હું વચન આપું છું, આ વાત ક્યારેય પણ હવે પછી નહીં આવે. સારું, તો પ્રોમિસ? હા, પ્રોમિસ. ઓકે જીજાજી, તો હવે હું ઘરે જઈને બધાને વાત કરી દઉં, ખુશખબર આપી દઉં. હા, કેમ નહીં, હું પણ મારા મમ્મીને વાત કરી દઉં છું. અને હા, આ લગ્ન માટે તમે લોકો એક વર્ષ વાત પાછી ઠેલાવવાની વાત કરતા હતા, તો એનું શું કરવાનું છે? એ હવે હું વિચારીશ, યુ નો, બહાજુ મેં તમને માફ કર્યા છે, હજુ તો સમય છે ને. ના ના, હવે પરીક્ષા નહીં લેતા, પ્લીઝ, થાકી ગયો છું અને આમ પણ હવે તો મગજ પણ કામ નથી કરતો કે શું કરું છું શું નહીં, માટે પ્લીઝ જુઓ, તમે થોડા ઘણા મહિનાઓ સુધીનો સમય લઈ લો, પણ મારા મમ્મીની ઈચ્છા છે કે આવનારા 2 મહિના પછી મારા લગ્ન થાય. સારું, હું ઘરે વાત કરી દઈશ. થેન્ક યુ સો મચ. સાંભળો ને, હા, વેવાણ આવ્યા હતા અને મને કહેતા હતા કે આ તમે લગ્ન લાંબુ ન ઠેલાવો, આને વહેલી તકે કરી નાખો, અને આપણી દીકરી દામિની છે કે જે માનતી નથી, એક જ જીદે ચડી છે, મારું ભણવાનું પૂરું થાય પછી જ બેનના લગ્ન કરીશું. પણ વેવાણ એમ કહેતા હતા કે તમારા ઘરમાં તમારી દીકરી દામિનીનું જ ચાલે છે, એટલે આમ જોવા જઈએ તો ન બોલવાનું જ કહીને ગયા છે. પણ હવે આપણે દામિનીને પણ સમજાવી કેમ? પણ વેવાણને ખબર જ ન પડવા દેવાય કે દામિની ના પાડે છે એમ. આપણે કહેવાય, અમે ના પાડીએ છીએ, અમે ઘર મેળે પ્રયાણ કરીને તમને કહેવું. જો એને ખબર પડશે કે આનું ઘરમાં દામિનીનું ચાલે છે તો એમ થાય કે ઓહો, મા બાપનું કંઈ હલતું નહીં હોય ઘરમાં, આવી આવા આવો મોટા ફેસલે છોકરા લેતા હશે. અરે, મેં કહ્યું એવું નથી, મારી દીકરીને એની બેન સાથે વરસ દાડો રહેવું છે અને એનું છેલ્લું વરસ છે ભણતરનું, તો એ એની બેન સાથે રહી લે પછી લગ્ન લે, એટલા માટે. હવે આ વાત માટે આપણે દામિનીને સમજાવી તો પડશે. એ સમજવા જ તૈયાર નથી, આ આવી લે, સમજાવી લેજે. બેટા, વાત એમ છે કે આ વાત એમ છે કે મીરાબેનના સાસુ ઘરે આવ્યા હતા અને એમનું કહેવું એમ હતું કે આ લગ્ન 1 વર્ષ દિવસ ઠેલાવો એ લાંબો સમય નથી લાગતો, અને એમ પણ કહ્યું એમને કે જો સંબંધને વધારે સમય આપે ને તો ક્યારેક એમાં તિરાડ પણ પડે. એટલે બેટા, મારું ને તારા પપ્પાનું એવું માનવું છે કે આપણે આ 2 મહિનામાં જે લગ્ન લેવાની વાત કરી છે એમાં હા પાડી દેવી જોઈએ. પાડી દો, મને કંઈ વાંધો નથી. શું શું વાતો ચાલી રહી છે? તારા લગ્ન વિષયની જ વાત ચાલે છે. હવે 1 વર્ષ પછી જ કરવાના છે તો પછી વિચારવાનું શું? છોડો ને એ વાતને. શાંતિ રાખ. તારા સાસુ આવ્યા હતા અને એમ કહેતા હતા કે વહેલી તકે લગ્ન લેવા છે, પણ દામિનીના લીધે આપણે 1 વર્ષ લંબાવ્યું હતું. તો દામિની, તું હા પાડે છે? હા, હું હા પાડી રહી છું, કારણ કે મને જે વાંધો હતો ને એ સોલ્વ થઈ ગયો છે. મને એવું હતું કે હવે આ મારી બેન પતિ વધીને 2 જ મહિના આ ઘરમાં રહે છે, એના કરતાં તો સારું છે કે 1 વર્ષ હું રાખું એને, તો ઇટ્સ ઓકે ને, ભલે જાતી એ જતી રહે છે ને, પછી એનો રૂમ પણ હું લઈ લઈશ. ઓ મેડમ, મેં ક્યારે એવું કહ્યું કે મારે જલ્દી જવું છે? પ્લીઝ, હા, તું છે ને તારી મનની વાતો તારી પાસે રાખ, મમ્મી કંઈ પણ બોલે ને કંઈ પણ કરે. બસ, હા, તમે લોકો છે ને પાછું ઝઘડો શરૂ નહીં કરતા, મારે તને સવાલ કરવો છે. આ છેલ્લા કેટલાય દિવસથી મંડાણી હતી, 1 વર્ષ ઠેલવવું છે અને હવે અચાનક માની કેવી રીતે ગઈ? આમ તો બહુ મોટા મોટા ભાષણ આપતી હતી કે ના, માણસને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ, પારખવા જોઈએ, તો તે પારખી લીધા? હા, એટલે રાજી થઈ ગઈ તું? પારખી લીધા, પારખવાના હતા ને, હવે એના માટે વર્ષ દિવસની જરૂર નથી. હા, જે પણ સમય હતો ને એટલામાં મેં છે ને સમજવાના હતા, જોવાના હતા ને, એને જોઈ લીધા છે. અને સાચું કહું, મને છે ને અત્યાર સુધી આપણા દેવાંગકુમાર એના ઉપર વિશ્વાસ નહોતો, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે કે દીદીને સહન કરી જ લેશે.
છે એટલે દેવાંગ કુમાર ને દી આવતી તેમ જાય ને સહન કરી લેશે. અરે તું કેવા શું માંગે, આમ ગોળ ગોળ વાત નહીં કરને બેટા, જે કેવું હોય સીધે સીધું કહી દે ને. જો મમ્મી ટુ બી ઓનેસ્ટ, મને છે ને દીદીની ચિંતા હતી કે દીદી એ ઘરમાં જશે તો એ લોકોની સાથે સેટલ થશે કે નહીં થાય, ત્યાં એને રાખશે કે નહીં રાખે, જીજુ કેવા હશે કેવા નહીં, બસ એટલા માટે શું કહેતી હતી કે આપણે વરસ દિવસ ખમી જઈએ ને તો ખબર પડી જાય કે દેવાંગ કુમાર નો નેચર કેવો છે, એમના ઘરના કેવા છે, બધું જાણી લઈએ ને. એટલે તને ખબર પડી ગઈ કે આ તારા દેવાંગ કુમાર મારા હસબન્ડ કેવા છે? હા મને ખબર પડી ગઈ કે એ બહુ સારા છે અને હવે તો તું એમની સાથે લગ્ન કરવાની છે એટલે એમની છે ને આ એમના જીવનની છેલ્લી અને પહેલી ભૂલ હશે. શું દામિની, બસ હો તું બહુ જ જિદ્દી થઈ ગઈ છે, પહેલાં પણ એવી હતી ને અત્યારે વધારે થઈ ગઈ છે, અને શું આ બેનની વાત વાતમાં ખેંચવાની જ વાત કરે છે? જો હવે હું માની ગઈ છું, હવે કોઈ કંઈ બોલશે ને તો હું પાછો મારો નિર્ણય ચેન્જ કરી લઈશ. અને તમારે કંઈ બોલવું છે? હા આ કંઈ તારે કંઈ નવું નાટક તો નથી ને? આનું કાંઈ નક્કી નહીં હોય, આપણે બધું નક્કી કરીને પછી કે નહીં હવે બે મહિના પછી ઓર પછી પાછા બે મહિના પછી ઓર. હા એ વાત તમારી એકદમ સાચી, કારણ કે દીકરી તમારી ને પૂરેપૂરી તમારા પર ગઈ છે. તને તો ખબર છે અને હું જેમ દામિની કે ને એમ જ હું કરવાળો છું. હા તો કરો ને, અમે કે ના પાડીએ છીએ, ચલો લગ્ન કરવાના છે, કરવાના છે, કરવાન ફાઇનલ ફાઇનલ. હા તો સિક્કો લગી ગયો. હાલો આ પણ પછી આ તારી કોલેજ પરીક્ષા આ બધું કઈ વાંધો નહીં, બે મહિનાનું એમ પણ વેકેશન છે ને, તો હવે બહેનના લગ્ન કરીને જઈશ. અચ્છા એટલે પોતાનું વેકેશન આવ્યું ને એટલે લગ્ન નક્કી કર્યા છે, હોશિયાર. જોયું, હજુ પણ હા બેમાં કોઈ સુધારો નહીં આવ્યો, જેવી નાની હતી ને એવી જ બે ઊંચી બાવળી. આવ મમ્મી અને હું કાઈ નહીં, તમારે તો માથે હાથ ફેરવી છે. હા તમે તો માથે હાથ જ પહેરવશો ને, અમારી આ લાડકી હવે મહિના બે મહિનામાં આ ઘરેથી જતી રહેશે, પછી છે ને આ રાજ કરશે. પણ હું રડીશ નહીં બેટા, કારણ કે મારી દીકરી તો આ શહેરમાં છે ને, જ્યારે મને મન થશે ને હું લઈ આવીશ અને મળી પણ આવીશ અને હું પણ આવતી રહીશ. હા પણ તને છે ને અહીંયા નહીં પરણાવું, આ સિટીથી 10 કલાકનો રસ્તો હોય ને એટલી દૂર સિટીમાં પરણાવીશ. હું જાતે જ ગોતી લઈશ.